ಶರ್ಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನ ವಿಚಿಂತಯೆ. ಓಂ ಶ್ರೀ ಅವತಾರಿಣಿ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ಕಂಶಾಮಾಯ ನಮೋ ನಮಃ. ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮ. ಬೋಲೋ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ ಜೈ. ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನಿ ಜೈ. ಗೈಕಾಲೇ ಆಪಣೆ ಏಕ ಮುಕ್ತರಾಜ ಗಣೋದನಾ ಲಿಪ್ಭಗತ ಜೆ ಸಾಂಭಳಿ એમની કથા કે મહારાજ વખતે કેવા ભક્તો થઈ ગયા. સંસારમાં રહેવા છતાં પણ અલિપ્ત રહેતા, નિર્લેપ રહેતા. છોડવાનું થાય ત્યારે આમ જાણે શરીર પરથી કપડું ઉતારી દઈએ એમ સંસારનો બધો વ્યવહાર, સંસારની બધી માયા એ મુકતા વાર ના લાગે. અને એવી સ્થિતિ જે કેળવી એ એક દિવસ નહીં પણ એના વર્ષો નીકળતા હોય ત્યારે આવી સ્થિતિ આવતી હોય છે. પણ એટલું ખરું કે જે કરાવું છે મહારાજને કે ભાઈ સંસારમાં રહેવા છતાં પણ જો આ રીતે રહેતા હોય છે તો એ ગૃહશાસ્ત્રનું ધન્ય છે. એ જ રીતને આજે પણ એક જે મહારાજ વખતના હરિભગત થઈ ગયા, બંધિયાના ડોસાભાઈ, કે જે જોતા જોતા એવું લાગે કે હા ડોસાભાઈ કેવા આમ સંસારમાં ડૂબેલા હશે, પણ એ અંદરથી કેટલા નિર્લેપ હોય છે, કેટલા અલિપ્ત હોય છે. એનું એ જે કા ચરિત્ર છે તો ડોસાભાઈ જે બંધિયા ગામ આવ્યું, આ બંધિયા લગભગ જૂનાગઢનું જ છે, આ અરે આ સૌરાષ્ટ્ર બાજુનું. પણ બંધિયા ગામના જે ડોસાભાઈ થઈ ગયા સાવ ખોબાજીવડું આ ગામડું, અને આ ડોસાભાઈ જે થયા એમને ગોળનો વેપાર હતો. એટલે ગોળનો વેપાર એટલે કેવો, ખૂબ મોટો એની વખાર કે જે ગોડાઉન કહેવાય હોલસેલનો, એ ડોસાભાઈની વખાર આખા પંથકની અંદર પ્રખ્યાત થયેલી કે મોટા મોટા જે મોટા મોટો વેપારી હોય ગોળનો તો આ ડોસાભાઈ. એટલે જે ખેડૂતો હોય એ તાજા ગોળના ગાળા ભરી ભરી અને બંધિયા ભણી વેતા કરે. એટલે જે બંધિયા જે હતું ડોસાભાઈનું એનું બહુ મોટું ખૂબ જેમ કે વખાર એટલે ગોડાઉન કે, તો બધા આવતા હોય, મળસ્કું થાય એટલે સવારનો સમય થાય લગભગ 4-5 સમય જે હોય એ સમયની અંદર આ ડોસાભાઈ સવાર થતાં જ તોલમાપ અને લીતી દીતીની દુનિયામાં ખોવાઈ જાય. કારણ કે એટલો ધમધમતો વેપાર ચાલતો હતો એમનો કે સવારના 4 સ્ટાર્ટ થઈ જાય, એટલે કે જે મળસ્કું કહેવાય, ઓ વહેલો સમય કહેવાય, એટલા વહેલા સમયની અંદર આ ડોસાભાઈ બોલો નીકળી જાય. તોલમાપ લીતી દીતીની જે દુનિયા કહેવાય એમાં પરોવાઈ જાય. અને સૂરજનું પહેલું કિરણ પડે તે પહેલાં તો બધું ધંધે લાગી ગયા હોય. અને આ જે ડોસાભાઈ હતા એ વેપારમાં એટલા બધા આ મંદર લાગી જાય કે 10 વાગી જાય તો પણ દાતણ કરવાની ખબર ન પડે. કેટલા અંદર ઉતરી ગયેલા લાગે આવા જુઓ કે. અને અમુક વાર તો હમણાં કહે છે કે એક સવારની તો વાત છે કે ડોસાભાઈએ કાને દાંતણ દીધું, બોલો કે દાંતણ ખોસ્યું કે ભાઈ હવે થોડું આમ હરકું થઈ જાય, ઠાળે પડી જાય બરાબર હવાના સમયની, પછી દાંતણ જેવી જે ક્રિયા છે એ કરશું. પણ એમ વિચારીને દાંતણ એમને કાનમાં ખોસ્યું હશે. તો હવે ખેડૂતોના ગાળાની કતાર તો એટલી બધી હતી
કે ગોળ જોગતા જાય, ડોસાભાઈ અભાવ તાલ આપતા જાય અને ગોળની ચકાસણી કરતા જાય. આમ કરતા કરતા સવારે 9:30 સમય થઈ ગયો, બરાબર. પણ થોડી ડોસાભાઈનું જે પેલું દાંતણું હતું ત્યાં ત્યાં જ રહ્યું, એ કેટલા અંદર વેપારમાં ખોવાઈ ગયા હશે. તો આવો ધકધકતો વેપાર હતો ડોસાભાઈનો, કે જેમાં એમને આવો સમય પણ ન મળતો. પણ એક દિવસની આ વાત છે કે જ્યારે આટલો બધો સમય થઈ ગયો અને એક દિવસ ભર બજાડે આમ ઉડતી એક અસવાર સોતી ડોસાભાઈની વખાર પાસે ઊભી સાંઢણી. આ સાંઢણી એટલે લગભગ શું કહેવાય દાદા, સાંઢણી હે ઊંટણી જે કહેવાય એને, નાનું બચ્ચું. પણ ઊંટણીનું જ નામ બીજું કંઈક સાંઢણી કહે છે, સાંઢણી કહેવાય. હા, એટલે એક અસવાર એક સાંઢણી લઈ અને ડોસાભાઈની જે વખાર હતી ત્યાં આવીને ઊભો રહ્યો. ગાડે ફરતા નજર ડોસાભાઈ નજર ગઈ ત્યાં તો હરકનો ઉભરો આવ્યો. બોલો, એ જે કે સાંઢણી છે અસવાર હતો, એ અસવાર કોણ હતા? તો એ અસવાર જે આવ્યા હતા એ વીર ભગુજી હતા. એટલે એમને ડોસાભાઈને નજર જોઈ પડી એટલે એમને હરખનો ઉભરો આવ્યો કે આ તો મહારાજના હજુરી પાર્ષદ. એને એ વાતનો આનંદ હતો એટલે એને તો અસવારને જોઈ અને દંડવત પ્રણામ કરવા લાગ્યા અને બોલી ઉઠ્યા કે ભગુજી આવો આવો, મહારાજ પાસેથી આવ્યા લાગો છો. એને ખબર હતી એટલે ડોસાભાઈએ તો આવકાર આપ્યો. એટલે ભગુજી કીધું, આ ડોસાભાઈ મને મહારાજ એક ચિઠ્ઠી આપી છે. ભગુજીએ કીધું એટલે ઝટ દઈને એમણે ચિઠ્ઠી ખોલી, વાંચતા ગયા તેમ તેમ આનંદની ઉલટ આવતી ગઈ. આ ચિઠ્ઠી હતી મહારાજની, પણ ચિઠ્ઠીમાં જે લખ્યું હતું એ વાંચતા વાંચતા એમને આનંદ હતો માતો, બરાબર. શું હતું એ તો પછી વાત નીકળશે રહસ્ય, પણ એને વાંચતા વાંચતા આનંદ લાગ્યો. શું હતું એ જોવા દાદા સાંભળવા જેવું છે કે મહારાજે લખ્યું હતું કે તમામ વ્યવહાર પડતો મૂકીને ભગવા ધારણ કરીને ભગુજી સાથે ચાલી નીકળશો. બોલો, હવે આ ડોસાભાઈ ગોળના વેપારમાં એટલા ડૂબ્યા, અહીંયા જે આગળ વાત કરી કે એને ટાઈમ ના મળે, સમય નહોતો મળતો દાંતણ કરવાનો, અને હવે મહારાજે આજ્ઞા કરીને કીધું કે વ્યવહાર પડતો મૂકીને અર્ધ પડતો મૂકવાનો, પણ સાથે સાથે પાછું એવું કીધું કે ભગવા ધારણ કરીને ભગુ સાથે નીકળો, આ કપડાં કાઢવાના એટલે સીધા સાધુ બનીને આવી જાઓ. હવે બોલો, આ મહારાજનું તો પ્રકરણ કેવું ફફર ફરે. હવે આ ડોસાભાઈ તો બધા બરાબર લાગી ગયા અંદર વેપારના ધંધામાં ગોના, અને મહારાજ અચાનક જ આવું ફરમાન ફરક્યું કે ભાઈ મૂકીને આવતારો. પણ આવતાર એટલે પાછું કેવું કે સાધુ થઈને જવાનું, ત્યાંથી આવો તો ભગવા ધારણ કરીને ભગવ સાથે નીકળજો એમ કે. હવે અચાનક આવું આવે વિચાર તો કરો, પણ એ પાછું ડોસાભાઈને તો જ્યારે ચિઠ્ઠી ખોલી વાંચતા જતા હતા તેમાં એમને આનંદ આવતો હતો. બોલો, હવે આનું પ્રમાણ કેમ નીકળે કે ડોસાભાઈ હું કેવા સ્થિતિવાળા હશે? એક બાજુ આ છે. હવે આગળની જે પ્રસંગ છે એમાં એમ કહે છે કે ડોસાભાઈએ ધીકતો વેપાર તત્કાળ પડતો મૂક્યો. હવે આટલું આમ તમારે ગ્રાહક જે હોય એની ગીર્દી જામી હોય, ઘરાક બરાબર દાદા તમારા દુકાને એ તમારે આમ લાઈન લાગી હોય વેપારની, અને એ ટાઈમે તો પાછા ઘરાકો ફૂલ હોય લાઈન હોય, બરાબર. અને એ ટાઈમે ફરમાન આવે કે દાદા અત્યારે આમ તમે આજમાં તાજું લીધું હોય અને આમ જોગતા હોય, અને જોખ્યા પછી જોગતા જોગતા કોઈનું આવે અને એમાં એમ કે દાદા આ પડતું મૂકો ચાલો વડતાલ, શું કરવા, મહિનો આ મહિનો કથા છે, ધનુમાસની કથા છે અને મોટો ઉત્સવ પ્રસંગ છે, મૂકીને આવતાનો છે, ખાલી આટલું જ કે આને હમણાં જેવું નહીં. તો હાથમાં તાજવું હોય, જોગતા હોય, લાઈન લાગી હોય, હે ગલ્લા પેટી ભરાતી હોય, અને સારું એ ટાઈમે એમ થાય કે હમણાં હમણાં મૂકીને આવવાનું છે, તમારી તાત્કાલિક જરૂર છે સેવાની, તો
આપણે થોડીક વાર તો આપણા બેર મારી જાય કે હવે હું નિર્ણય શું લેવો થઈ જાય. તો આ ડોસાભાઈ તો કેવા સ્થિતિવાળા હશે કે એને ચિઠ્ઠી, પહેલાં પહેલાં આપણે ચિઠ્ઠી જોઈએ ને તરત વિચારતા હોય, સારું આ ચિઠ્ઠી હતા અરે આ કોને આવી આ ટાઈમે મોકલી, આટલી બધી મારે ગીર્દી ટાઈમ ચિઠ્ઠી વાંચવાની વાત જ સાઈડ પર, એ સાઈડ પર મૂકી દે કે ભાઈ પછી હમણાં નહીં, અત્યારે બહુ ઘરાક ગીર્દી છે, હમણાં તો હમણાં બહુ તેજી છે, પછી બોલો. પણ આ ડોસાભાઈ તો ચિઠ્ઠી લઈને સીધી વાંચન ચાલુ કરી, એમાં તો એમને આનંદ આવતો જતો હતો કે શું મહારાજે શું મારા માટે આવી આજ્ઞા કરી, એમ એને હરખ નહોતો માતો બોલો. અને પછી બધું પડતું મૂકી ભગવા પહેર્યા અને તરત જ ગઢડાની વાટ પકડી લો, ત્યાં ત્યાં જ મૂકી દીધું. એવું નથી વિચાર્યું કે ગ્રાહકોને સમજાવે બેટા કે જો ભાઈ હું આટલા સમય માટે બહાર જઉં છું કે હવે હું મને આજ્ઞા કરી, એવું કોઈ કાંઈ આમ જાણે કોઈ હતું જ નહીં. હવે આટલી બધું ગ્રાહકી હોય ને બધા ઊભા હોય ને એમાંય બધું પડતું મૂકીને આવવાનું, એમ કેવા કેવા રોજના ગ્રાહક હોય, હવે એને કહેવા નહીં રહેવાનું કે કોઈ બીજા પોતાના માણસ હોય એને કોઈ ભલામણ કરવાની કે જો ભાઈ હવે તું આ બધું સંભાળજે અને હું હવે જઈને આવું છું, કશું જ નહીં, પડતું મૂક્યું. હવે બધા જે બધા ઊભા હતા એ જોતા રહી ગયા અને વાત પકડી, એટલે ખેડુઓમાં સગાઓમાં ગામમાં હાહાકાર થઈ ગયો. હવે અચાનક આવું બધું કરે, આ મહારાજની તો લીલા આવી બધી. હવે આ બાજુ તો ભગવા પહેર્યા વાટ પકડી, પણ જે ખેડુઓ હતા બધા જે કે ભાઈ પોતાનો જે હોય આ બધું ગોળના જે બધા ગાળે લઈને આવે એ આ ડોસાભાઈને આપે તો એમના થકી પણ એમનું રોજગાર ચાલતો. પણ ખેડુઓ વિચાર થઈ ગયા કે સારું આ ડોસાભાઈને શું થયું, સગાઓમાં બધા ગામમાં હાહાકાર થઈ ગયો કે આટલો મોટો વેપારી કે જે બધા ગામના આજુબાજુ હોય એ બધા આ ડોસાભાઈને ત્યાં આગળ આ ગોળ આપવા આવે અને ડોસાભાઈને શું થયું તે બધું મૂકીને નીકળી ગયા, હાહાકાર થઈ ગયો. અને કોઈને કહેવાય રહેવાય ને કે જણાવવા ના રહ્યા કે હું આમ કરવા જઉં છું, નીકળી જ ગયા. એટલે વાત તો ભાઈ હવે થાય જ ને. ભગતે ઘરે સંદેશ દેવા પણ ન રોકાણા, કહેવાય નહીં રોકાયા કે મને આવી આજ્ઞા થઈ છે અને હું જઉં છું માટે આ તમે આ બધું આ કારભારું સંભાળજો, ડાયરેક્ટ ત્યાંથી ત્યાંથી નીકળી ઉપડ્યા. અને અરે વેપાર ધંધો કોઈને ભળાવ્યો નહીં અને ગજબ થઈ ગયો બોલો. કોઈને કહેવાય નહીં રહ્યા કે ભાઈ તું આ મારા ઘરે સંદેશો આપી દેજે કે ભાઈ આમ છે અને હું જઉં છું, બધાને તો આશ્ચર્ય થઈ ગયું, ગજબ થઈ ગયો. હવે ડોસાભાઈ ગઢડા પહોંચે છે, મહારાજ ભાવભરીને ભેટે છે. આમ એમને અચાનક ત્યાગી કરી દીધા, હવે એની પાછળ રહસ્ય શું હતું એ હવે આ શું છે એ કહેવા માગે છે કે આવું અચાનક મહારાજે ચિઠ્ઠી મોકલી, અચાનક ડોસાભાઈ ત્યાંથી નીકળવાનું કીધું કે આવી જાઓ અને પાછળ ભગવા પહેરીને આવજો, સાદું થઈને જ આવજો. તો આની પાછળનું મોટું એક રહસ્ય બની કથા થઈ ગઈ કે જે વાત એવી હતી કે બંધિયાના જૈન વાણિયાઓ જે કહેવાય એ લગ્નની જાન સાથે ગઢડે નીકળતા હતા ત્યારે એમને થયું કે મહારાજના દર્શને આવતા જઈને આવીએ. આ બંધ્યા જૈન વાણિયા હતા એટલે શ્રી હરિ આ બધા જ્યારે દર્શન કરવા આવ્યા હશે, બંધ્યા ગામના હતા એટલે શ્રી હરિએ સહેજે જ ડોસા ભગતને સંભાળ્યા કે ભાઈ હાલચાલ પૂછ્યા, કારણ કે જે ગામના હોય એમાં પોતાના ભગત હોય એટલે પૂછે કે ભાઈ અમારા ભગત કેમ છે. મહારાજની એક ટેવ હતી કે પોતાના જે હરિભગત હોય અને કોઈ ગામથી આવ્યું હોય તો સહેજે પૂછે કે અમારા ભગત કેમ છે, સુખી છે ને, મારા તો અંતરામી હોય. પણ આવી રીતે પૂછતરછ કરતા રહેતા કે મારો ભગતને કંઈ પ્રોબ્લેમ નથી ને, દુઃખમાં નથી ને, બધું સરખું ચાલે છે ને, એટલે સહેજે સહેજે બધી રીતે પૂછ્યું ને યાદ કર્યા ભગતને કે અમારા ડોસા ભગત તો આનંદમાં મજામાં છે ને, કેમ છે એમનું બધું વ્યવહાર ને આ તે છે. અને એમ રીતે યાદ કર્યા કે અમારા ભગત તો ભાઈ ભગત છે, એમ રીતે વખાણી કર્યા, યાદે કર્યા. ત્યારે વણિકો કહે, અરે મહારાજ અમે તો સંસારમાં ગળા સુધી ડૂબેલા છીએ પણ તમારા ડોસાભાઈ તો ચોટી સુધી ડૂબી ગયા છે. વણિકો કહે, મહારાજ આ તમારો તમે જે ડોસો કયો છો પણ એ ડોસાભાઈની વાત તો એવી છે કે જેમ કે અમે તો સંસારમાં રહ્યા તો અમે તો ગળા સુધી ડૂબ્યા છે કે ભાઈ કંઈક થોડું ઘણું તમારું કંઈક સ્મરણ કરી લઈએ છીએ,
આ વાણિયા જૈન પાછા એવું કહે છે, પણ આ તમારો ડોસો તો આટલે અંદર ઉતરી ગયો છે કેમ તે કે પેલું આગળ બધું ડોસાભાઈ વેપારમાં એટલા પડી જતા કે એને દાંતન કરવાનો ટાઈમ ના મળતો. હવે એમાં એને ભક્તિ ક્યારે થતી હશે? સહેજે વિચાર આવે ને દાદા કે હવે એને આટલો ટાઈમ ના મળતો, હવે ભજન ભક્તિ ક્યારે કરતા હશે? સવારથી સાંજ સુધીમાં તો એ નકરું આ જ કર્યા કરે, હવે એને ક્યારે ભજન ભક્તિ થતી હશે? એ વિચાર તો આવે. પણ એ ડોસાભાઈની કંઈક અલૌકિક સ્થિતિ હતી કે બાહ્ય દેખાતું હોય અંદર કંઈક જુદું હોય, એટલે કોઈનું માપ કાઢવું કે આ ભગત તો આવા હશે પણ ખોટું હોય છે એની વાત પછી કરશું આપણે. પણ આ જૈન વાણિયાને તો એવું જ દેખાયું કે આ ડો આ તો કે અમે તો ભાઈ થોડું ઘણું કંઈક આટલું બધું નથી, પણ ડોસાને તો કંઈ જ નહીં. હવારના 4 વાગે હવારના મડસ કે શરૂ થઈ જાય તે રાત સુધી તો કે નવરો જ નહીં પડતો, એ ક્યારે ભગવાનને ભજન પર ભજતો હશે? એમ કે ભક્તિ ક્યારે કરતો હશે? સહેજે એવું થાય. એટલે વાણિકોએ તો આમ કીધું કે ભાઈ આવું છે, તમારા ડોસાભાઈ તો આ રીતે ભગવાન ભજવા નવરા થતા જ નથી ને, અરે નાવા ધોવાનો પણ સમય નહીં મળતો, આવું બધું જૈન વાણિયાએ કીધું. પણ મહારાજને ખબર હતી કે મારો ડોસો, મારા જે ભગત છે ડોસાભાઈ, એ કંઈ જેવા તેવા છે નહીં. પણ આ જૈન વાણિયાને થોડું જોઈ લું ઉપરથી, લે આને એવું માને. પણ મહારાજને ખબર હતી કે ડોસાભાઈની સ્થિતિ કેવી છે. પણ એ ટાઈમે મહારાજ કંઈ બીજું નથી બોલતા, પણ કહે છે કે તમે માનો છો તેમ નથી શેઠિયા. મહારાજ પેલા વાણિક જૈન હતા ને એને કીધું કે જો ભાઈ તમે જે માનો છો જુઓ છો એવું નથી, મહારાજે કહ્યું હતું કે એ અમારા તો ખરા સત્સંગી છે. લો પાછા મહારાજે એમના વિશે વખાણ કર્યા, વાત કરી, એ તો બહુ મોટાના ખરા સત્સંગી છે. હવે આ વાન થોડી જૈનમાં વાણિયાને મનાય, કારણ કે એણે તો જોયું હોય કે વાણિયા આ ડોસાભાઈ તો સવારથી લઈને સાંજ સુધીમાં એને છે ને, તો આને વળી સત્સંગી કેમ કહેવો, કંઈ નવરસ પણ મળતી નહીં એને. પાછા એમાં મહારાજે પાછું કીધું કે તો બહુ ખરા સત્સંગી છે, અને જો અમે ડોસાભાઈને સાધુ કરીએ તો તમે સત્સંગી થશો. જો આ જૈનવાણી આમ થોડું આવું કીધું હશે કે આમ છે, પણ મહારાજ કે ના આવું નથી, પણ પેલાની વાત માનતી નથી જૈનવાણીયાને. એટલે મારે કે જો અમે જો એને સાધુ કરીએ તો તમે સત્સંગી થશો. શરતો આકરી લાગી, કારણ કે જૈનવાણીઓ વાણીઓ હોય તે તો વળી જૈનને હોય એટલે નાસ્તિક હોય ડુંડિયા, એને કે ભગવાનની વિશે કંઈ વાત હોય બરાબર. તો સહેજે એને સજ્જન બુદ્ધિવાળા હતા એટલે ભગવાન દર્શન કરવા આવતા, પણ એના મતે કંઈ ભગવાન તરીકે હતું જ નહીં, એ તો ભગવાન જે હતા શ્રીજી મહારાજ, એને કંઈ ભગવાન તરીકે નહીં પણ એક ઓલિયા પુરુષ છે એમ માનતા, ભગવાન છે એમ નતો માનતા. કારણ કે એ લોકો માટે જ શાસ્ત્રમાં એને જૈન એમાં તો એવું જ છે કે ભગવાન નથી, આપણે પોતે જ કર્મ ખલાસ થઈ જાય એટલે આપણે પોતે જ ભગવાન, એ લોકોના મતમાં આવું હોય છે. એટલે ભગવાન શ્રીજી મહારાજને એ લોકો પરમેશ્વર તરીકે નહીં પણ એક વ્યક્તિ જ કે સત્પુરુષ છે કે કંઈક ઓલિયા માણસ છે એવા એવી તરીકે માનતા, એટલે એમ દર્શન કરવા આવે પણ ભગવદ્ બુદ્ધિ નહીં. એટલે આ વાત મહારાજે કીધી એટલે એને આકરી લાગી. પણ ડોસાભાઈ કોઈ કારણે સાધુ થાય તે વાતમાં તેમને કાંઈ તથ્ય દેખાયું નહીં. હવે એમને એવું કીધું ને એટલે, પણ એમને વિચાર કર્યો કે મહારાજ કે સાધુ કરી આવા ડોસો ભાઈ આટલો સુધી ચોટી સુધી ઉતરી ગયો વેપાર ધંધા ગોળની અંદર આવા મોટાની અંદર, તો હવે એને સાધુ થવાની વાત, એ વેપાર નમાંથી નવરો ના થતો હોય ત્યાં આવડો મોટો ધીગધીગતો વેપાર હોય, હે એટલી મોટો ધમધમ ચાલતો, હવે એ છોડીને થાય જ ના, એ વાત જ ખોટી, એમને સાચું ન મનાયું. એટલે ખુશીથી હા પાડી કે આપણે સરસ જીતી જશું, સાધુ તો કે એની થવાનો છે જ નહીં ડોસો, અને મારે જે શરત લગાવી છે કે તમે સત્સંગી થશો એ વાત બનવાની નથી. એટલે થોડું આ પૂરાપૂર વિચાર્યું કે ડોસાભાઈને તો હવે આમાંથી નહીં નીકળે તો કંઈ સાધુ થવાનો, હા પાડી દઈએ. એટલે હા પાડી અને લગ્ન કાર્ય પતાવીને વણિકોને ગરડા તેને બંધ્યા જવાની મહારાજે તાકીદ કરી. ચાલો તારે શરત મંજૂર થઈ ગઈ, એ લોકો ખુશીથી હા પાડી. બસ ડોસાભાઈ જેવા ભક્તરાજની સ્થિતિને
સૌને જણાય જાણ થાય એ જ હેતુથી મહારાજે તેમને તત્કાળ બોલાવીને દીક્ષા આપી હતી. આ જૈનવાણીને બતાવવું હતું કે તમે જે માનો છો એવું નથી, ડોસાભાઈની સ્થિતિ કંઈ જુદી છે. એ જણાવવા માટે આગળ જે ઘટના થઈ એ મહારાજે ઘટના ઘડાઈ. કેવી રીતે? કે તાત્કાલિક ચિઠ્ઠી લખી, ચિઠ્ઠી વાંચી, વાંચીને તરત આવી ગયા, સાધુ થઈને આવી ગયા અને મહારાજના પાસે ઘરે પહોંચી ગયા. આ બધું પૂર્વ આ જૈનવાણી હતા એને સમજાવવા માટે, એને બતાવવા માટે, એને જે શરત લગાવી હતી એ ખરવા માટે આ ઘટના આગળ જે બની એ થઈ. હવે ડોસાભાઈ સાધુની પંક્તિમાં બેઠા છે, દાઢી મૂછ મુંડાઈ ગયા છે, અંગે ભગવાન શોભી રહ્યા છે. વાણિયાઓ પણ લગ્ન પતાવીને ગઢડે આવી ગયા છે, એ લોકોની જાન જતી હતી. હવે ફરી પાછું લગ્ન પતાવીને આ લોકો થોડાક દિવસ જે સમય હશે એ સમય દરમિયાન મહારાજે આ ઘટના ઘડી કે જેમાં ડોસાભાઈને બોલાવીને સાધુ કરીને બેસાડી દીધા. પેલા વાણિયાઓ આવે છે ગઢડે, જોયું મહારાજે પેલા બધા આવ્યા એટલે મહારાજે પછી બધાનો તમામનો સત્કાર કર્યો અને સંત મંડળમાં બેઠેલા એક ધીર સ્થિર સાધુને બતાવીને મહારાજે પૂછ્યું કે શેઠિયા અમને ઓળખો છો? એટલે ઘણીક તો વળી ઝીણી આંખે આમ જોયું પણ બહુ ખબર ના પડી, પણ સેજ આમ જોયું ઝીણી નજરે પારખવાનો પ્રયત્ન કર્યો, મથ્યા અને ત્યાં વાણિકોને આશ્ચર્યચકિત થયો, ન્યા ઝબકારો થયો. અરે મહારાજ આ તો કે ડોસાભાઈ, ન્યા લાઈટ થઈ. હવે આવા આ લોકો તો સપના મેં કલ્પના નથી કરી કે હારું આવું બને જ ના ને, કારણ કે ગઢડાથી આ લોકો ગયા દર્શન કરવા, ને કંઈ જે કંઈ દિવસો હશે બે ત્રણ દિવસ જે હોય એ દરમિયાન આ લોકો પાછા વળ્યા હતા. પાછા વળ્યા તો ડોસાભાઈ સાદું થઈને બેઠા જ જોયા અને આ લોકો તો ત્યાં તો જોયું હતું કે ડોસાભાઈ તો એ બરાબર ધંધામાં ઉતરી પડ્યા હોય ચોટી સુધી. હવે એ થોડો છોડીને આવી જાય અને તે પાછા આટલા સમયની અંદર અન્યાય લોકોને ધરાસકો પડ્યો અને આશ્ચર્યચકિત થઈ ગયા અને મહારાજ મલકી રહ્યા હતા. અને મહારાજને આવું બધું કરવાનું મજા આવે, કારણ કે એક બાજુ આ બાજુ પાછા જૈનવાણી આમ માનતા હતા અને આ બાજુ જૈનવાણીને શરત લગાવી. મહારાજ કે જો શરત લાગી જાય, જૈનવાણી કે આ લાગી જાય, એને એમ હતું કે આ બનવાનું જ નથી. મહારાજે તો આ બધું કર્યું, પેલા તો જોતા જ રહી ગયા. હવે માણિકો કહે, હે મહારાજ આવા વૈરાગ્યવાન હશે તેની શી ખબર અમને? આ અમને તો સારું ખબર નથી કે આ વૈરાગ્યવાન આટલો બધો હશે આને, કે જે પડતું મૂકીને આવતું રહે, મનાતું નથી મહારાજ. એટલે અમારી ભૂલ થઈ ગઈ, કાન પકડ્યા કે હવે અમારી ભૂલ થઈ ગઈ. ત્યાં તો આમ પહેલાં તો બહુ આમ છાતી કોડીને કહેતા હતા કે ભાઈ મહારાજ એ ડોસાભાઈની વાત છોડી દો, એ તો ના થાય, એને આવી રીતે બધું વાત કરી. પણ જ્યાં આવું બધું થયું પ્રેક્ટિકલ, જ્યારે આ બધું બન્યું ઘટના બની ત્યારે તો કે અમારે મહારાજ ભૂલ થઈ ગઈ, અમને માફ કરો, અમે તો સંસારી જીવ, આ ડોસાભાઈ જેવા ભક્તને ક્યાંથી ઓળખી શકીએ એમ છે. એટલે માટે હવે આ તો ભૂલ સ્વીકારી લીધી બરાબર છે, પણ જે આ લોકોએ કીધું કે ભાઈ અમે તો સંસારી જીવ, ડોસાભાઈ જેવા ભક્તને ક્યાંથી ઓળખી શકીએ, માટે જ્યારે કોઈ ઉપલા વ્યવહારથી જ્યારે કોઈ પણ હરિભગત કે સાધુ સત્સંગી માત્રને જ્યારે જોતા હોઈએ તો એના પરથી આપણે અનુમાન અમુક કરી દેતા હોય છે કે આ ભગત તો છે ને આને છે ને સેવા નહીં પણ એને છે ને આ બીજું બધું કારભારું બહુ ગમે છે, અથવા તો આને છે ને સેવા જ બહુ ગમે, આને કથા બીવાનું ગમતું નથી અને આને ફક્ત રહોડું જ કરવાનું જ ગમે છે, આને કંઈ માળા ફેરવાનું નહીં, નહીં કથામાં બેસવાનું એવું કંઈ અંગ જ નથી, બસ એને નકરું રસોડું જ કરવાનું, એને આ જ કરવાનું ગમે છે, આમ વહીવટ કરવાનું આ કરવાનું. એના પરથી આપણે એવું અનુમાન તારણ કાઢતા હોય છે, પણ અને અંદરની અલૌકિક સ્થિતિ હોતી હોય છે કે એ ત્યાં રહ્યા છતાં પણ એનું મન કથાવાર્તામાં રહેતું હોતું હોય છે, અંદર એનું સ્મરણ ચાલતું રહેતું હોય, આવું પણ હોય છે. આપણી પાસે એવી કે દ્રષ્ટિ કે એવા વિચાર હોતા નથી, એ તો કોણ જાણે કે જે સ્થિતિએ બેઠેલા હોય, ભગવાન હોય એવી સ્થિતિને જે પહોંચેલા હોય એ લોકો જાણતા હોય કે આ ભલે ઉત્સવ દરમિયાન કે સભા દરમિયાન એ રસોડામાં હોય, અહીંયા દેખાય પણ ના, દંડવત કરવાનો પણ ટાઈમ ના હોય, એને એ દંડવત કરવા પણ ના આવી શકતું હોય, પણ એનો જીવ એનું મન એનું ભગવાન ને ભગવાન સાધુ જોડે જોડાયેલું હોતું હોય છે. એટલે
એવું અનુમાન થતાં પણ ક્યારેક ધ્રુવ થઈ જતો હોય છે, કાં તો પછી આપણાથી એવી અવગુણ લેવાનું પણ થઈ જાય કે જેમાં આપણે અનુમાન કરીએ કે આ તો આમ હશે પણ ખોટું છે. એટલે આમાં કીધું અમે સંસારી જીવ, એટલે જે તમે લેવલ હોય એટલે તમે એ લેવલ જ વિચારો કે આને તો આવું જ હશે. એના માટે આપણે આપણે કારણ કે આપણે એ લેવલ બેઠા છે એટલે એને તો એવું જ મનાય કે અને આપણી જે ક્રિયા કરતા હોય બધું કરતા એટલે એમ જ થાય ને કે આને તો આમ જ છે અને આને તો આવું ગમતું નથી, આને તો બસ આકરું જ કરવાનું ગમે છે. પણ આનું અંદરથી કંઈ અલગ અલૌકિક સ્થિતિ હોતી હોય છે, એ ભગવાનને અલગ રીતે ભજતા હોય છે, એ અહીંયા હોય પણ છતાં એનું સ્મરણ રટન ચાલતું રહેતું હોય છે, આવું બધું થતું હોય છે. તો એમાં આપણે કોઈ દિવસ ફૂટપટ્ટી લઈને નામ આપી લેવાય કે આ આમ જ હશે. એ તો ભગવાન ને ભગવાનના જે સત્પુરુષ હોય એ જાણતા હોય. એટલે કહે છે કે અમે તો ક્યાંથી ઓળખી શકીએ. તો શ્રીહરિના વચનને શિર સાથે ધારનાર આ ભક્ત રાજે મહારાજે ફરી પાછી આજ્ઞા કરી. દાદા હવે સાંભળજો, સાધુ કરી દીધા, બિહાર દીધા, પછી મહારાજે આજ્ઞા કરી, શું કરી દાદા? હું આજ્ઞા કરી હશે બોલો. આવા આ તો મારું ગજબ કહેવાય ને, બોલો. ભર ધંધો છોડીને આવતા રહ્યા, બધાની સામે દેખતા નીકળીને આવતા રહ્યા અને પાછા સાધુ કરીને બિહાર દીધા, ત્યાં આવડા ધંધાનું શું થયું હશે વિચાર તો કરો. અને પાછું આજુ આજ્ઞા કરી કે હવે જાઓ પાછા, બોલો. બહુ આકરું નહીં લાગતું? કે એક તો બોલાવી લીધા આમ બરાબર ઘરાકી જામી છે, પાછું હવે બધું કરી પછી હવે તમે ઘરે જાઓ એમ કે. હવે મહારાજને વિચાર તો કરો, એ મહારાજને કેવો વિશ્વાસ, કે બોલો ડોસાભાઈને પર કેવો વિશ્વાસ મૂક્યો હશે કે લખેલા આવતા જ રહેશે અને ફરી પાછા મોકલવાની તૈયારી કે જાઓ તમે જાઓ. એ કેવી કસોટીમાં પાર ઉતર્યા હશે, આવું વિચારીએ ગજબ તો એ કલ્પના ના મગજમાં ના બેસે કે હા આટલું બધું હોય છોડીને આવતા રહેવાનું. પછી પાછું પેલા ખાલી પેલા વાણિયાને બતાવવા સારું, બોલો. વિચાર તો કરો, પેલો વાણિયો પાછું કીધું તે વાણિયાને સાચું કરવા માટે મારા જે બધા છોડાને મુકાઈને પાછા ભગવ ઉતાર્યા, હવે સમાજમાં કેવું થતું હોય, કેવી વાતો થતી હોય એ કશું વિચાર્યું નહીં ડોસાભાઈ. સમાજમાં મારું શું થશે, કુટુંબ વ્યવહારમાં મારા વિશે શું કહેશે, લોકો કેવી વાત કરશે, અને સાધુ થઈને પાછા મોકલી જાય તેમાંય કેવું ભૂંડું દેખાશે કે ભાઈ સાધુ તો કર્યા એટલે આ તો પાછા આવ્યા, લ્યો બહુ બહુ હતા, કેટલાય મેણા મારનારા હોય. પણ હા ડોસાભાઈને તો કાંઈ એવી જરી ગઈ વિચાર શુદ્ધ ના આવ્યો કે શું થશે, પાછી મારે આજ્ઞા કરી જાઓ પાછા. મહારાજ કે ડોસાભાઈ ધન્ય છે તમને, હવે પાછા બંધ્યા જાઓ અને ગૃહસ્થ વસ્ત્ર પહેરી લો અને ડોસીમાં જીવે છે ત્યાં સુધી તેમની સેવા કરજો. લ્યો કેવા કેવા મહારાજ વખતની અંદર આ બધી, આ તો એ તો મહારાજ વખતની જ બધી ઘટના છે આ, કે જેમાં મહારાજ આવું કરી શકતા અને આવો વિશ્વાસવાળા ભક્તો હતા કે જે મહારાજની કસોટીમાં, કારણ કે એ પેલા વાણિયાને એવું હતું ને, પણ એ વાણિયાને સાચું બતાવવા માટે મહારાજને કેવો વિશ્વાસ હશે કે આમ કરીશ તો આમ જ થશે, ફગી નહીં જાય. અને મહારાજ ફરી પાછા આજ્ઞા કરે છે, વસ્ત્રો પહેરીને જાઓ અને ડોસીમાં જીવે છે ત્યાં સુધી એમની સેવા કરજો. અને ગુરસના વેશ સાધુ અને તમે, એટલે મહારાજ એમ કહે છે કે સેવા કરજો અને તમે ગુરસના વેશે સાધુ છો, સંસાર તમને બાદ કરી શકે તેમ નથી. મહારાજે સર્ટિફિકેટ આપી દીધું, દાદા આપવું જ પડે ને, આવું કોણ કરી શકે, હોય તો આ તો હોય એવા જ કરી શકે, એ શરીર હોય તે જ, પછી લોકની મોહબ્બતને લોક લેવા જોવા જાય તો આવું થાય નહીં. હવે ડોસાભાઈને આ આજ્ઞા બહુ વસમી, હવે એ ડોસાભાઈને આ આજ્ઞા બહુ વસમી લાગી કે મહારાજ કે હવે જાઓ પાછા. વિચાર કરો ડોસાભાઈ કેવી સ્થિતિમાં જીવતા હશે, એને એવું આકરું લાગ્યું. અને હવે એક બાજુ જોતા જોતા એમ લાગે કે ડોસાભાઈને જેને હવારથી માની સાંજનો ટાઈમ ના મળે ભજન ભજી કરવાનો, અને હવે એને સાધુ કરીને પછી પાછા આજ્ઞા આખરી લાગે કે હવે પાછા તમે જાઓ, એટલે કેટલું સુખ હશે મારા દાદા સાધુમાં. મારા સાધુ કર્યા તો એમને તો કેટલું આમ સુખ મનાયું, તે મહારાજને આજ્ઞા કરી દીધી, આજ્ઞા આખરી લાગી કે મહારાજ હવે આ ફરી પાછું ક્યાં તમે કહો છો કે પિંજરમાં હવે ફરી જાઓ, વિચાર કરો. તો એમ છે, પણ મહારાજની મરજીમાં મોજ માણનાર ભક્ત રાજે બંધ્યા તરફ પ્રયાણ કર્યું. એક દિવસની વાત છે, મહારાજ સ્વયં કાઠી દરબારોના સંઘ સાથે બંધ્યે પધારતા હતા.
દરબાર મૂળુભાના માઢ ઉપર સુંદર સભા ભરાઈને બેઠી હતી. ડાયરાની રસમ મુજબ બધા આનંદ કિલો કરતા હતા. એ જ વખતે ડોસાભાઈનો પ્રવેશ થયો. મહારાજે તેને જોતા જ મર્મ ભરેલું સ્મિત કર્યું, મીઠો આવકાર આપ્યો અને ડોસાભાઈને જોતા જ કીધું કે તમને જ યાદ કરતા લો એમ, કે આવો ડોસાભાઈ તમને યાદ કર્યું એમ કે. ધન્યભાગ મહારાજ, દાસને સી આજ્ઞા છે. ડોસાભાઈએ દંડવત કરીને પ્રણામ કરીને સભામાં બેઠક લીધી. એટલે મહારાજે પછી પેલી એમને જૂની વાત યાદ કરાવી, કહી કે ડોસાભાઈ તમને યાદ છે કે રામાનંદ સ્વામીએ એકવાર તમને કાશીની યાત્રાએ જવા આજ્ઞા કરી હતી. આ રામાનંદ, કારણ કે ડોસાભાઈ જ્યારે રામાનંદ સ્વામી હતા ત્યારના હતા, તો ત્યારે એમને રામાનંદ સ્વામીએ આજ્ઞા કરી હતી કે તમારે કાશી યાત્રા જવું. એટલે મહારાજ કે હા, એટલે ડોસાભાઈ હા મહારાજ યાદ તો છે પણ યાત્રાના અંજળ આવતા નથી. મતલબ કે ટાઈમ જ નથી મળતો મહારાજ, નવરાશે નથી મળતી. કેમ તો કે ગોળનો વેપાર એટલો ચાલે બોલો, હવે એવા વેપારની અંદર પાસે એના ભોગવાનું સ્મરણ રહેતું હશે, કયું વાત હશે. પણ ત્યાં મહારાજ એને એમ કહે છે, મહારાજ હવે મહારાજ ડોસાભાઈ કે મહારાજ ધંધાની વ્યસ્તા કબૂલ કરી અને કીધું કે મહારાજ હું એટલો બધો ઉતરી ગયો છું ધંધામાં. એ પાછા કબૂલ કહે છે કે મહારાજ ધંધો એટલો બધો ચાલે છે નાનું, કે એમાં હું ટાઈમ જ નથી મળતો. કબૂલ કરીને કહ્યું, એટલે મહારાજ આજ્ઞા તો લોપી છે તે ભારે ભૂલ થઈ છે મહારાજ, તો જાઉં. મહારાજ કહે છે, કબૂલ કરે છે કે મહારાજ ટાઈમ નહીં મળતો એટલે હવે મારી એટલી ભૂલ છે, પણ હવે હું જઈ શકતો નથી. આજ્ઞા તો લોપી છે રામાનંદ સ્વામીની, મને કીધું તો છે પણ હવે નીકળાતું નથી. તો હવે મહારાજ કે તો ભાઈ જાઓ. મહારાજે તાત્કાલિક કાશીની યાત્રાએ જવા ડોસાભાઈને આજ્ઞા કરી, તાત્કાલિક જાઓ ઉપડો. બોલો, મહારાજનું ગમે ત્યારે ફરમાન, ગમે ત્યારે ફરે, અને અત્યારે જ ઉપડો પાછા. એવું નહીં કે તમે ઘરે જઈને બધું હરકું આમ કરો પછી, કારણ કે યાત્રા જવું હોય, મોટી યાત્રા જવું હોય તો બધું કેટલું બધું ગોઠવવું પડે ને, સેટ કરવું પડે ને બધું. વેપાર ધંધાને કોઈને હોપવું પડે, ઘરનો વેપાર કોઈને હોપવું પડે, પ્રસંગ હોય તો ભાઈ તું સાચવી લેજે, પોતાની પછી તૈયારી એવી કરવી પડે ને કે ભાઈ યાત્રા આપણે જેમ હતી ને અત્યારે આપણે યાત્રા કરવી હોય તો આપણે 15 દિવસ પહેલા, મહિનો પહેલાં બધી તૈયારી ચાલુ કરવી પડે. મોટી કાશીની યાત્રા જવું હોય તો કેટલી તૈયારી રાખવી પડે ત્યારે જઈ શકીએ છીએ. તો આને તો કે તમે અત્યારે ઉપડો, બોલો કોઈ તૈયારી વગર, અને કાશી જઈ પાછા આવો ત્યારે ઘરડે આવીને મળજો. મારે હમણાં અહીંથી જ ઉપડો, એમ નહીં કે તમે આમ જાઓ અહીંયા આમ બધું કોઈ કાંઈ જ નહીં, હમણાં જાઓ. ભલે મહારાજ, જેવી આજ્ઞા. ડોસાભાઈ ઊભા થયા અને બોલ્યા કે મારા ડોસીમાને જરા કહેતો આવું. મારા ડોસાભાઈને કહે છે કે પેલે તેઓ ઘરે આવે છે એટલે માતાને વાત કરી, તો માતા વળી ડોસાભાઈ કરતાં ઉતાવળા થયા. હવે એના માતા એના કરતાં આમ ખટકાવાળા કે મહારાજાને આજ્ઞા કરી કે તું યાત્રા જા તો હમણાં જ ઉપડે એમ કે, જા જા નીકળે એમ કે. એટલે બેટા મહારાજે તને કહ્યું છે તો તું હમણાં હમણાં યાત્રા ઉપડી જા, આજ્ઞા પડવામાં તો દી બે જવા દેવાય નહીં, બીજા દિવસો ના જવા દેવાય, હમણાં જ ઉપડ. એની માતા એના કરતાં આગળ વળો, પણ કે બા ભાતાનું ને ખર્ચીનું શું થશે, હવે યાત્રા કે એમનું થોડી જવાય છે, હમણાં જોવા તો કેટલાય જુએ ને ડોલર, એમને જવાય છે દાદા તારે, કેટલું નાસ્તા ભરવા પડે છે તારે, અડધું તો હજમ એનું જ ભરેલું હોય નાસ્તા કરે, માટે ખર્ચીનું શું થશે, જોશે ને, એમને તો નહીં જવાય. એટલે ડોસાભાઈ એ પૂછ્યું અને ભાઈએ કાંઈ જવાબ આપે તે પહેલાં તો ધૂનમાં ને ધૂનમાં મહારાજ પાસે મૂળજી દરબારના માઢ ઉપર પહોંચી ગયા અને મનમાં રમતો સવાલ ઉપર ઉછળી પડ્યો. મહારાજ મારા ભાતાનું ખર્ચીનું શું થશે, મહારાજ બંને ડોસાભાઈ કે મહારાજ આ જવા ત્યારે કાશીની યાત્રા કે એમને એમ થોડી થાય, કંઈક મારા ભાતાનું ખર્ચીનું શું થશે એવું મહારાજને કહે છે. કારણ કે આ ડોસાભાઈએ પૂછ્યું તો બાય તો વળી એને વળી જવાબ ના આપ્યો કે તું નીકળે એમ કે, પણ પછી તો બા જવાબ આપે પહેલાં ડોસાભાઈ નીકળી મહારાજ જઈને મહારાજને વાત કરી કે મારું આનું શું થશે. તે મહારાજ કે એની ચિંતા ના કરો, બધું થઈ રહેશે. મહારાજે આશીર્વાદ આપ્યા અને ડોસાભાઈ બંધ્યાથી રાજકોટ કેડીએ ચાલતા થયા. હવે એ ટાઈમે તો પછી ચાલતા જવાનું, ચાલતા થયા. બોલો, એકાદ ગાંવ ગયા હશે ત્યાં એક સાવકારની ગાડી રૂમઝૂમ કરતી દોડતી માર્ગ કાપી રહી હતી. રાજકોટના માર્ગે નીકળ્યા, ચાલતા થયા અને એકાદ ગાંવ
પહોંચ્યા એટલે એક ગામ એટલે 3 કિલોમીટર દાદા, આમ 3 કિલોમીટર જેટલું ચાલ્યા હશે. ત્યાં તો એક ગાડી આવી આમ દોડતી દોડતી, તે એકલવાયા આ મુસાફરને જોઈને ઊભી રહી. એ તમારા આ તો ડોસાભાઈ ચાલે દાદા મસ્તીમાં, જોયા મુસાફરને આવી તે પેલા જે હતો એ અંદર બેઠેલો હોય. એટલે એમાં બેઠેલા સાહુકારે હાંક મારી અને એ ભાઈ આમ ક્યાં જાઓ છો, આમ આમ ક્યાં જવા એને પૂછ્યું. એટલે ડોસાભાઈ કે આમ તો કાશીએ જવા નીકળ્યો છું ભાઈ, પણ ડોસા એટલે ડોસા ભક્તે કીધું કે ભાઈ હું તો કાશી જવા નીકળ્યો છું. તે સાહુકાર બોલ્યા કેવા છો, એટલે હું ખબર દાદા કેવા છો એટલે, ના એમ નહીં કેવા છો, એટલે કે જેવા ત્યાં ત્યાં બિહાર ના લેવાય, તમે કોઈ ગાડીમાં જતા કોઈ ઊભા રાખે તો આમ સાહેબ આમ જુઓ જ ખરા ને, આમ થોડું કંઈ ફેરવેશ જુઓ, એનો ચહેરો જુઓ, એની આંખો જુઓ કે આમ, અને કોઈ ઈશારો કરે તો તમે પહેલાં પહેલાંનો એનો પહેરવેશ જુઓ, બધું જુઓ તો પછી ખબર પડે કે ભાઈ આને બિહાડે કે ના બિહાડે. એમાં સાવકાર હતા ને, એ સાવકાર જેવો તેવો નહોતો કે ભાઈ કેવા છો, તો કે છીએ તો વાણિયા અને વળી સ્વામીને આના સત્સંગી છીએ. ઓહો ધન્ય ભાગ છે ને કાંઈ, સાવકારે તેમને પ્રેમ ભર્યો આવકાર આપ્યો અને સાથે ગાડીમાં બેસી જવા આગ્રહ કર્યો અને કહ્યું કે અમે સંગ લઈને કાશી જવા નીકળીએ છીએ. આવું પેલું સાવકારે એને કીધું કે આવો બેસો અને આગ્રહ કર્યો. એટલે ડોસાભાઈએ આ અનાયાસે મળેલા સથવાળાથી પ્રસન્ન હતા. હવે અચાનક આવું જતા હતા ને અચાનક કોઈ મળી જાય, હે દાદા રાઈડ મળી જાય, હે ઘર નીકળ્યા હોય ફોન બધે કરી જગ્યા કરો અને કહો કે સારું ભાઈ રાઈડ મળશે, બધા કે ના નથી નથી નથી. અને પછી હવે અહીંથી નજીક હોય એટલે તમે કે હવે ચાલો હવે ચાલતા જતા રહ્યો, શું કરીએ હવે કોઈ છે નહીં તો, અને તમે જતા હોય ને તમને કોઈ વચ્ચે ઉભરા કે દાદા ચાલો તમને મૂકી જાઉં જ્યાં જવું હોય ત્યાં, તો કેટલો આનંદ થાય. એમાં ડોસાભાઈને આનંદ હતો. જો જોતામાં સંઘ એકાદ મહિને કાશી પહોંચ્યો. શ્રી હરિહરિ અને સંતોને સંભાળી ડોસાભાઈ સંઘ સાથે ગંગામાં નહાયા અને કાશી વિશ્વનાથના દર્શન કરી 5 દિવસ રહી પાછા ગુજરાત આવવા નીકળ્યા. સંઘ બંધ્યાથી 5 ગાંવ દૂર રહ્યો એટલે સાહુકારે ડોસા ભગતને હાથ જોડીએ કહ્યું, લ્યો ભગત હવે તમારું ગામ હવે ઢૂકડું આવ્યું. એ સાહુકાર હતો ને, એટલે સાહુકારનો જે સંઘ હતો એ બીજો, એ બધા ભેગા હતા. એટલે પછી પાછું બધું કામ પતાવી વિશ્વના દર્શન કરી ગુજરાત પાછા આવવા નીકળ્યા. થોડુંક 5 ગાંવ બાકી હશે એટલે સાહુકારે ડોસાભાઈને કીધું કે હવે તમારું ગામ નજીક આવ્યું છે, અમારો માર્ગ અહીંથી ફંટાય છે, હવે તમારું ને અમારું જુદું બરાબર. એટલે ડોસાભાઈ તો ઉતરી ગયા, મનમાં નિર્વિઘ્ન યાત્રાનો આનંદ માતો નહોતો. કેમ તો કે બધું સહેજે સહેજે સરળ થઈ ગયું, સહેજે ગાડી મળી ગઈ, સંઘ મળી ગયો, બધા બધા આનંદ કરતાં કરતાં યાત્રા કરી. કોઈ જાતનું કારણ કે સંઘ હોય એટલે બધી વ્યવસ્થા સારી હોય, એટલે કોઈ માથી માથા કારણ કે સંઘ હોય એટલે એની જોડે ખાવું પીવું બધું હોય. આ ડોસાભાઈ તો કશું લીધું નહીં, એની જોડે બધું પતી ગયું, નિર્વિઘ્ને બધું કામ પત્યું એટલે હવે એનો આનંદ નહોતો માધો. ઘરે પહોંચીને માને ખુશ ખબર આપવા ઉતાવળથી ચાલ પકડી. થોડું ચાલીને પાછા વળીને જોયું કે સંઘ કેટલે પહોંચ્યો છે. જે પેલો સંઘ હતો ને પેલા બધાના સાવકા પેલાનો, એને એમ કે હવે સંઘ અહીં જ નથી, કારણ કે પાછું વળીને જોયું કે આટલું ચાલે હવે સંઘ, કારણ કે સંઘ કે જતા તો વાર લાગે કે સીધા, તો પાછું વળીને જ્યાં જોવે છે કે કેટલે પહોંચ્યો. પણ ક્ષતિજે પહોંચતી એ ગાડા વાટ પર હજુ હમણાં જ છૂટા પડેલા, સંઘ તો હજુ હમણાં જ છૂટો પડ્યો હતો પણ સંઘનું નામ નિશાન નહોતું. અને એના આશ્ચર્યનો પાર ન રહ્યો અને નક્કી મહારાજે જ આ જાત્રા કરાવી, નહીં તો આપણું ક્યાં ગજું હતું બોલો. પણ એને પછી ત્યારે ખબર પડી કે આ નક્કી મારા મહારાજ હતા કે જેમાં વળી સાવકાર બનીને આવ્યા, સંઘ લઈને આવ્યા. બાકી ક્યાં એને પોતાનું ગજું હતું કે ભાઈ પોતા પાસે એવી કંઈ તે વડેથી કે હું આ જાત્રા કરીને આવીશ. અને ઘરે પહોંચ્યા, માજીએ મીઠા ઓરણા લીધા, આવકાર દીધો. ડોસાભાઈ તેમને પગે લાગી બધી હકીકત સંભળાવી. માજી બોલ્યા, બેટા તું ચાલી નીકળ્યો, હવે મારા હવે દાદા સાંભળો જેવી વાત છે કે જો તે દિવસે તું જ્યારે ચાલી નીકળ્યો ને, મારે તાત્કાલિક કીધું કે તું નીકળી જ જા. પેલા ડોસાભાઈ કીધું, મહારાજ કંઈક તો મારું ખર્ચીનું ભાતુંનું વિચારો, મારે કે ના એ બધું તારું થઈ તું નીકળ અત્તા નીકળે. પણ એનું રહસ્ય કંઈક જુદું હતું. જો કહે છે ડોસીમાં કે બેટા જ્યારે તું ચાલી નીકળ્યો ને
ત્યારે એ જ સાંજે અહીં બહાર વટિયાનું ધાડું આવ્યું હતું, એટલે ગેંગ આવી હતી લૂંટવા માટે ગુંડાઓની. ઢોસા શેઠ કહે એટલે આવ્યા અને આવ્યું હતું એટલે હોય તો ડોસીમાને કે ઢોસા શેઠ કહાં હે, એમ રાડો નાખતા હતા પણ મેં કહ્યું કે તો કાશીની જાત્રા કરવા ગયા છે, એટલે લોકો જેમ તેમ બોલીને પાછા વળી ગયા. આવું જ્યારે ડોસાભાઈએ સાંભળ્યું ને ત્યારે એમની આંખો કૃતજ્ઞતા ભાવના ભીની બની ગઈ, આંસુ એવા લાગ્યા અને હાથ જોડીને તેઓ સદા બોલી ઉઠ્યા કે હે મહારાજ, ભારે રક્ષા કરી, ભારે દયા કરી. બોલો, હવે જ્યારે આજ્ઞા કરતા હતા એને એ ટાઈમે કે તું અત્તા અંતા નીકળી જા હમણાં જ ઉપડ, તો એ ટાઈમે તો એવું ઓસમું લાગતું હોય, પણ છતાંય એણે કંઈ વિચાર્યું નહીં, એને નીકળી ગયા બરાબર. પણ પછીથી આ બધો પાછળથી જ્યારે રહસ્ય ખુલે છે કે એને એટલા માટે વહેલા મોકલી દીધા હતા કે ઓલો બહારવટીઓ આવી અને ડોસાનું ખૂન કરવાના હતા, એ મારવાના હતા, લૂંટવાના હતા, આ બધું કરવાના હતા. જ્યારે એ દિવસે નીકળ્યા એ જ દિવસે, પણ વિચાર્યું કે આવું થોડું ભાથું બધું નાસ્તાને બધું બનાવીને તૈયાર કરીને પછી નીકળું તો દાદા શું થશે એની હાલત, યાત્રા થવાની હતી એની. પણ મહારાજે તાત્કાલિક મોકલી દીધા અને એ સંજાર પેલો આવ્યો ત્યારે તો ડોસીએ બધી વાત કરી કે તું ભાઈ યાત્રા કરવા નીકળી ગયા છે. અને જ્યારે ડોસાએ પાછા આવ્યા ત્યારે એને કંઈક પાર ના રહ્યો એના હૃદયની અંદર કે સારું, મહારાજે મારી કેવી રક્ષા કરી, આ દાસને જીવતો રાખ્યો અને વળી આખી જાત્રામાં પાછી આખી જાત્રાની અંદર ખાવા પીવાની વ્યવસ્થા કરી આપી મહારાજે. બોલો, જો સંઘ હતો ને એ સંઘ મહારાજે ઊભો કર્યો હતો અને જે સાવકાર હતી એ પોતે મહારાજે જ હતા, એમાં મહારાજે બધી આ રીતે વ્યવસ્થા કરી આપી હતી કે એને કંઈ તકલીફ ના પડે. બોલો, અને આ રીતે અંદરથી એને રદગદ અંદરથી એટલું બધું કહે છે કે મહારાજ તમે મને જીવતો રાખ્યો, આખી જાત્રા દરમિયાન મને મારી ખાવા પીવાની બધી બરદાસ્ત પણ રાખી, માટે પરમાત્માના વચનને પોતાનું જીવન સમજતા આ ભક્તે સમગ્ર જીવન ભક્તિમાંથી વ્યર્થ કરી દીધું. તેમનું મૂળ ગામ સરદાર હતું પણ પછીથી બંદેમાં સ્થાયી થયા હતા, રામાયણ સ્વામીના શિષ્ય હતા પણ તેનો દેહ ત્યાગ કરી પછી મહારાજના સ્વરૂપમાં એક નિષ્ઠા અને દ્રઢતાથી જોડાઈ ગયા હતા રામાનંદ સ્વામી પછીની. માટે સંતોને પણ જેમના જીવનમાંથી પ્રેરણા મળતી એવું જીવન જીવી ડોસાભાઈ અવિસ્મરણીય ભક્ત તરીકે આજે પણ સંપ્રદાયમાં આકાશમાં જેમ નક્ષત્ર જેમ શોભી રહે ચમકી રહ્યા છે એવું આજે પણ એમનું નામ રહે છે. એવા ડોસાભાઈ થઈ ગયા કે જે પોતે આટલા સંસારમાં હતા પણ મહારાજની આજ્ઞા થતાં કેવું તૈયારી બતાવી કે મૂક્યું તો મૂક્યું હમણાં. બોલો, એટલે એ તો પાછું એ ટાઈમ એવો હતો, એ જે ખરા ખરી ખેલમાં એ કર્યું ત્યાંની પાસે આવું નિવૃત્ત થઈ ગયો એ કરે તો ભાઈ હા પતિ બધું મૂકી દીધું છે અને આજ્ઞા હતા ચાલો નીકળી ગઈ કેમ કે આવું નવરા ધૂળમ છે જ નહીં આવે તો શું પછી, પણ જ્વારાબર આમ હોય પગ બરાબરનું અને એમાંય ભાઈ મૂકવાનું થાય અને એમાં જે પાસ થાય એ ખરી કસોટી છે. એમાં ડોસાભાઈનું ચરિત્રથી એ શીખવે છે કે મહારાજ વખતની અંદર કેવા હતા કે જે સંસારમાં રહીએ વ્યવહાર કરતા પણ જ્યારે મહારાજની આજ્ઞા થતી તો બધું પડતું મૂકીને આવી રહેતા, તો આજે તો કંઈ એવું છે નહીં કે કંઈક કરાવું મૂકીને આવતા રહો, પણ કંઈ ઊંચો સમય આવો હોય અને કંઈ હોય તેવા ટાઈમે જો આપણને આજ્ઞા થાય કે ભાઈ ભગત તમારે આટલી સેવા કરવામાં આવી જવાનું છે, એ ટાઈમે આપણે આનાકાની કરીએ કે સ્વામી આમ છે, જોબ છે, સ્ટોર છે, આ તે છે, તો પછી જ્યારે કંઈક તમારી પાસે વિઘ્ન આવો ને ત્યારે તમે જ્યારે મહારાજને યાદ કરો ને તો મહારાજ કે જ્યારે તને મારા સંતે આજ્ઞા કરી ત્યારે તે શું જવાબ આપ્યો હતો કે મારા સ્વામી ટાઈમ નથી, આ જોબનું છે, તેમ છે, કેવું થતું હોય, તો એ બધા હિસ્સા લેખા થતા હોય છે. પણ જો તમને વિશ્વાસ હોય ભગવાન સંતો પર કે જે થશે એ સારું થશે, તો જેમ ડોસાભાઈની કેવી રક્ષા અને કેવી રીતે બધું સંભાળ રહે છે એમ ભગવાન આજે પણ એવા લોકોની રક્ષા કરતા હોય છે, બધું વ્યવહાર પણ મારા સાચવી લેતા હોય છે. યા ડોસાભાઈના ચરિત્ર પ્રતિ ખબર પડે છે, માટે એમની જેવી નિષ્ઠા એમના જેવું પરીક્ષા જે કસોટી કરી એવું બળ મળે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિતરમાત્મદમ વાસુદેવમ હરે કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય.